બધા તો આવી ગયા ને ચાલો તો ગુડ મોર્નિંગ હા ઓકે ચાલો આજે પણ આપણે કયો વિષય શીખવાના છે હા ચિત્રકામ ચિત્રકામમાં આગળ તમે ઘણા બધા ચિત્રો દોરતા શીખી ગયા બોર્ડર કરતા શીખી ગયા પછી રંગપૂર્ણી કરતા પણ શીખી ગયા ખરું ને તો આજે પણ આપણે એકવું બીજું ચિત્ર દોરવાનું છે એ કયું ચિત્ર છે ખબર ભાટ ચિત્ર છે એ આપણી કેતન ચિત્રકલા બુક છે ને એની અંદર એ ચિત્ર છે અને એ ચિત્ર કેવી રીતે કરવાનું છે તે હું તમને આજે શીખવાડીશ તો જુઓ હવે અહીં આ એક ભાટ ચિત્ર છે હવે એ ભાટ ચિત્ર કેવી રીતે દોરેલું છે ગોળ આકારમાં છે અને એની અંદર શું છે દોરેલું ટમેટું છે અને રીંગણ છે પછી ત્રાસી રેખા છે અને બીજું શું છે વમળ રેખા પણ છે હવે આ જે ટપકા છે ને એ ટપકાને આપણે સૌથી પહેલા કાળા રંગથી બોર્ડર કરીશું તો ચાલો જુઓ જુઓ તો હવે સૌથી પહેલા આપણે કઈ બોર્ડર કરીશું તો અહીં ટમેટું આપેલું છે એની ઉપર આપણે ટપકા જોડીશું તો જુઓ આ ટમેટાનો કયો ભાગ છે ઉપર એની પાન હોય ને આપણે જેને બીજી કહીએ છીએ તે ભાગ છે હવે એ ભાગમાં જોજો હા આપણે ટપકા જોડીએ ને તો એની અંદર પાછા જે આ રીંગણની લીચી હોય ને તે આવી જાય છે તેની અંદર આપણી બોર્ડર જવી જોઈએ નહીં એટલે આપણે ખૂબ જ ધ્યાનથી આપણે ટપકા જોડીશું તો જુઓ ટામેટામાં આપણી બોર્ડર થઈ જાય પછી આપણે શેના ટપકા જોડવાના છે હા બાજુમાં શેનું ચિત્ર છે રીંગણનું ચિત્ર છે એટલે આપણે રીંગણની અંદર ટપકા જોડીશું તો જુઓ ટામેટાના ટપકા જોડાઈ ગયા ને હવે આપણે રીંગણ છે રીંગણના ટપકા જોડીશું સૌથી પહેલા રીંગણની આ શું કહેવાય ટોપી કહેવાય શું કહેવાય ટોપી તો આપણે ટોપીની અંદર પહેલા બોર્ડર કરીશું જુઓ હવે બીજી તરફ ના ટપકા જોડીશું જુઓ રીંગણ કેવું સરસ દેખાય છે ને દેખાય છે ને બધાને હા જુઓ તો આપણે આ રીતે ટપકા જોડીશું પછી શું કરવાનું છે તે પણ હું તમને કહીશ તો આપણે આ રીંગણની ટોપી બનાવી દીધી હવે આપણે રીંગણનો નીચેનો ભાગ છે તેના ટપકા જોડીશું ચાલો હવે આપણે ટમેટું અને રીંગણના ટપકા જોડાઈ ગયા ને હવે આપણે અહીં જે આ વમણયુક્ત રેખા છે ને એના આપણે ટપકા જોડીશું તો જોજો જે ટપકા છે ને એની ઉપર જ આપણો રંગ ફરવો જોઈએ આપણે ધીમે ધીમે ટપકા જોડીશું એટલે આપણી સરસ મજાની રેખા બની જશે હવે આપણે ત્રાસી લીટી છે એ ત્રાસી લીટીની ઉપર ટપકા જોડીશું તો જુઓ હવે આપણે ટપકા જોડી દીધા છે કેવું સરસ ચિત્ર લાગે છે ને તમને બધાને તો તમારે પણ આ રીતે ચોપડીની અંદર સૌથી પહેલા કાળા રંગથી ટપકા જોડી દેવાના છે અને પછી તમારે શું કરવાનું છે તો જુઓ સામે બીજું ચિત્ર છે એમાં તમારે જે રંગ પૂરેલો છે તે મુજબ તમારે આ ચિત્રની અંદર રંગ પૂરવાનો છે પણ રંગ પૂરતી વખતે ખૂબ જ ધ્યાનથી રંગ પૂરજો કેમ કે એક રેખાની અંદર બીજી રેખા પણ જોડાયેલી છે રીંગણની અંદર ટામેટું પણ જોડાયેલું છે ને તો તમારે એકદમ ધ્યાનથી રંગપૂર્ણી કરવાની છે અહીં તમને ચિત્ર આપેલું જ છે તે મુજબ જ તમારે અહીં રંગપૂર્ણી કરવાની છે જુઓ તો હવે આપણે રંગ કેવી રીતે પૂરવાનો છે તો જુઓ અહીં આપણે સૌથી પહેલા આટલો જે ભાગ છે એટલે કે આ બે ભાગ તેની અંદર આપણે ભૂરો રંગ પૂરવાનો છે ત્યાર પછી
આ બીજો જે ભાગ છે આ ભાગ દેખાય તેની અંદર કયો રંગ છે લીલો રંગ છે એટલે આપણે આવો અહી લીલો રંગ પૂરીશું ત્યાર પછી આ ટામેટાનો જે અડધો ભાગ છે એ અડધા ભાગની અંદર આપણે લાલ રંગ પૂરીશું અને ટામેટાની જે ઉપરની આપણી જે દાંડી છે તે અને રીંગણની આપણે ટોપી કહીને એ ટોપી એમાં આપણે લીલો રંગ પૂરીશું ત્યાર પછી રીંગણનો આ જે ભાગ છે એની અંદર આપણે ભૂરો રંગ પૂરીશું અને ત્યાર પછી જે આ ટામેટો અને રીંગણની બહાર જે ભાગ દેખાય છે એની અંદર આપણે કયો રંગ પૂરીશું પીળો રંગ પૂરીશું જો અહીં દેખાય છે ને પીળો રંગ પછી અહીંયા વચ્ચે ટામેટો અને રીંગણની વચ્ચેનો જે આ ભાગ છે ને તેમાં પણ કયો રંગ કરેલો છે પીળો રંગ છે એટલે આપણે પીળો રંગ ક્યાં ક્યાં કરીશું અહીં બહાર અને રીંગણ અને ટામેટાની વચ્ચે ત્યાં આપણે પીળો રંગ કરીશું પછી તમને અહીં જે લાલ રંગ કરશો ને ત્યારે આ થોડો ભાગ દેખાય છે ને એમાં પણ જુઓ અહીં છે ને લાલ રંગ તેમ આપણે પણ અહીં લાલ રંગ કરીશું તો જોયું બાળ મિત્રો તમારે આ જે ભાગ ચિત્ર છે ને એ મુજબ તમારે અહીં રંગ પૂરવાનો છે આજે આપણે કયું ચિત્ર શીખ્યા ભાટ ચિત્ર આ ચિત્રની અંદર આપણે પહેલા શું શીખ્યા આપણે કાળા રંગથી બોર્ડર કરવાનું શીખ્યા પછી એની અંદર જે નમૂનો આપેલો છે એ મુજબ રંગ પૂરી કેવી રીતે કરવાની તે શીખ્યા તો તમારે પણ આ રીતે ચોપડીની અંદર ભાત ચિત્ર કરવાનું છે તો તમે બધા ભાત ચિત્ર બનાવશો ને દોરશો ને બધા પછી નમૂના મુજબ સરસ મજાનો રંગ પૂરવાનો છે પૂરશો ને ઓકે ચાલો તો આવજો